અને માર્ચમાં સમય રહેતા તમારે કેટલાક કામ જે છે પૂર્ણ કરી લેવાના છે કારણ કે નમસ્કાર ખબરછે ડોટ કોમ પર હું મિત આપ સૌનું સ્વાગત કરું છું અને માર્ચ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ઘણી બધી ડેડલાઇન્સ જે છે તમારે ફોલો કરવાની હોય છે ખાસ કરીને એકાઉન્ટન્ટ મિત્રને જો એમ કહીએ કે ચાલો આપણે ક્યાંક ફરવા જવું છે તો એ ચોખ્ખું કહી દે છે કે સોરી બોસ ઇયર એન્ડ છે માર્ચ આવ્યું છે એટલે હવે અમારાથી ક્યાંય ન જઈ શકાય અને માર્ચમાં સમય રહેતા તમારે કેટલાક કામ જે છે એ પૂર્ણ કરી લેવાના છે કારણ કે એ જો તમે સમય પર પૂર્ણ કરશો તો તમારા માટે હિતાવહ છે નહીં તો તમારે ભારે પેનલ્ટી ચૂકવવાનો સમય આવી શકે છે. માર્ચ મહિનો આમે નાણાકીય વર્ષ પૂરું થતું હોવાને કારણે વધારે મહત્વનો ગણાતો હોય છે તમામ પેઢીઓ માટે અને એની વચ્ચે ઇન્વેસ્ટમેન્ટ અને ટેક્સ બચાવવા માટેનો ચાન્સ જે છે આ મહિનામાં જ વધારે મળતો હોય છે. એટલા માટે તમે જોજો કે મોટેભાગના ઇન્સ્યોરન્સ પોલિસી વેચનારા એજન્ટો આ બધા જે છે માર્ચ મહિનામાં તમારો સંપર્ક કરતા હોય છે. સો તમે જો તમારો ટેક્સ બચાવવા માંગતા હોવ તો ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય છે. ટેક્સ સેવિંગ જે છે એની તમે સારી યોજના બનાવી શકો છો. એક બાજુ રશિયાએ જે યુક્રેન પર હુમલો કર્યો છે એના કારણે આ બધા જ વિશ્વના બધા શેર માર્કેટમાં જે કડાકો બોલ્યો છે સો એને ક્યાંક ને ક્યાંક તમે આ તબક્કે ઇન્વેસ્ટમેન્ટ માટે પેલું કહેવાય ને કે દરેક ઘટનાની એક બીજી બાજુ હોય છે એ રીતે આ ઘટનાને તમે તક તરીકે પણ જોઈ શકો છો કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારતા હો તો આ તબક્કે તમને શેર બજારનો કડાકો કામ લાગી શકે છે. બીજી બાજુ વાત કરીશું આપણે કે કઈ કઈ બાબતો છે જેને તમારે ખરેખર પૂર્ણ કરી લેવાની જરૂર છે. જે પૂર્ણ કરી લેશો સમયસર એ તમારા માટે હિતાવહ રહેશે અને એટલું જ નહીં પણ તમારા માટે એ કામનું પણ થશે. જે રીતે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી એ જ રીતે હવે નાણાકીય વર્ષ 2020-21 માટે જો તમે પેલું કહેવાય ને પહેલેથી પેમેન્ટ જે છે કરી દેવા માટેની તિથિ જે છે લંબાવી છે 15 માર્ચ 2022 કરાઈ છે સો એ પણ તમે પૂર્ણ કરી લેશો. એટલે કે જે તમે જે ટેક્સ પહેલેથી ભરવાનો હોય છે એ જો ટેક્સ ભરી દેવા માંગો છો તો 15 માર્ચ 2022 પહેલા તમે એ ભરી દેશો તો તમારા માટે હિતાવહ રહેશે નહીં તો પછી તમારે ખાસી એવી પેનલ્ટી એની ભરવા માટેની તૈયારી રાખવી પડશે. પેન અને આધાર કાર્ડ લિંક કરવાની જે એક સમયસીમા છે 31 માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી હતી. હવે કોવિડ જેવી ઘટના કઈ જ નથી એટલે સરકાર નહીં જ લંબાવે. સો મેક શ્યોર કે તમારા આધાર નંબરને પેન કાર્ડ સાથે તમે લિંક કરાવી દો. 31 માર્ચ 2022 પહેલા તમારે આ કરાવવાનું રહેશે નહીં તો પછી તમારું પેન કાર્ડ જે છે એ નિષ્ક્રિય થઈ જશે. 1000 રૂપિયાની પેનલ્ટી પણ થશે અને એકવાર પેન કાર્ડ નિષ્ક્રિય થાય છે તો તમારે નાણાકીય લેવડ દેવડ શેર્સ મ્યુચ્યુઅલ ફંડ એ બધામાં ઇન્વેસ્ટમેન્ટ જે છે તમારું અટકી જશે. બી રિલેટેડ આઈટીઆર ફાઇલિંગની સમયસીમા પણ 31 માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે. જો તમે ડિસેમ્બર 2021ના નાણાકીય વર્ષ 2020-21નું આઈટીઆર ફાઇલ કરવાથી ચૂકી ગયા હો તો તમારા માટે આ સમય છે. 31 માર્ચ સુધીમાં તમે પેલું કહેવાય ને કે વિધાઉટ એની પેનલ્ટી તમે એ ભરી શકશો એટલે એ ભરી દો. મોડેથી જો તમે આઈટીઆર ફાઇલ કરો છો તો એના 5000 રૂપિયા લેટ ફાઇન જે છે એ લગાવવામાં આવશે. નાણાકીય વર્ષ 2020-21 માટે 21-22 માટે ટેક્સ સેવિંગ જે છે એ અભ્યાસ 31 માર્ચ 2022 સુધી જે છે એ લંબાવવામાં આવી છે. એટલે કે 2021-22 જૂની ટેક્સ વ્યવસ્થાનો જો વિકલ્પ તમે પસંદ કર્યો છે તો એ તમારું ટેક્સ બચત અભ્યાસ જે છે એ તમે પૂરું કરી લો તો એ નિશ્ચિત કરી લેવાનું તમારા એકાઉન્ટન્ટ સાથે ધ્યાનમાં રાખશો. બેંક ખાતાની કેવાયસી પૂરું કરવાની પણ અંતિમ તિથિ 31 માર્ચ 2022 છે અને એ તમે પૂરું કરી લો નહીં તો પછી તમારું ખાતું જે છે ફ્રીઝ કરી દેવામાં આવશે અને જ્યાં સુધી કેવાયસી નહીં થાય ત્યાં સુધી તમારું ખાતું ઓપન એક્ટિવ મોડ પર નહીં આવે. ફરીથી મળીશું આજે ખબર છે .com પર. થેન્ક યુ સો મચ.